अपनी गाड़ी ले कायम ही बत्ती रहे बड़े कोई अधवच भूलू पड़े लू तो दिशा ही साची चिंदे अरे सोनी फिकर ए तो सच भी अवसर बाकी राखी ना कोई कसर राशि रिक्शा वाले बस आज सवाल पार्टी में कोई बीचाए तने पूछ्यो अने तू आमच चुप थई गई ने तो बधाने सामे मारी रेप्युटेशन तो जीरो थई जशे अटली मोटी कंपनी नो मालिक शुभ केवी वाइफ लायो छे तो के अभाड़ा ए लोको मने एम पूछे के तमारी वाइफ नो बैकग्राउंड शुं छे तो शुं कहेवानुं मारे के तू पहेला रिक्शा चलावती आ चले बधुं छुं एमां तो हुं जुठ्ठुं पण कहीं पर तारा देखावानुं शुं करे મમ્મીએ મને કહ્યું છે કે હું ગાઉન પહેરવાની છું રાશિ તને બહારથી બદલી શકાય છે પણ અંદરથી તારામાં એટિકેટ્સ અને મેનર્સ નથી એનું શું કરું ક્યાંથી લાવવાની મારે તારામાં ડિસિપ્લિન ના તને બોલતા ચાલતા આવે છે ના પ્રોપર રીતે બિહેવ કરતા તને પાર્ટીમાં લઈ જવી એટલે બ્રેક વગરનો બાઇક ચલાવ ક્યારે શું થાય કંઈ નક્કી જ નહીં એટલે સમજી ગઈ ને કંઈ પણ કરીને તારે મોમને મનાવવાની છે ને પાર્ટીમાં આવવાનું કેન્સલ કરાવવાનું છે વાહ નવા પ્રકારની મુસીબત આવી પડી છે ને રાશિ પર એક બાજુ ભાભી રાશિને આગ્રહ કરે છે પાર્ટીમાં જવા માટે અને બીજી બાજુ શુભ ના પાડે છે વેલ ભાભીએ કહ્યું છે એટલે રાશિ પાર્ટીમાં તો જશે જ અને એના સ્વભાવ પ્રમાણે નવા પ્રોબ્લેમ્સ પણ ઊભા કરશે શુભ અને રાશિની વચ્ચેનો ઝઘડો જ મારા પ્લાનની સક્સેસનું મોટું પગથિયું બનશે રાશિ તે મારા પ્લાન્સ બગાડ્યા છે ને હવે તારા જ લીધે તું મારો પ્લાન સક્સેસ બનાવીશ હવે પાર્ટીની વાત શરૂ ના કરીશ બીકોઝ એ ફાઇનલ છે કે હું તને પાર્ટીમાં નથી લઈ જવા પણ આવું કેમ કરો છો મેં તમને પ્રોમિસ આપ્યું છે ને કે હું ત્યાં આવીને કંઈ જ નહીં બોલું આમ શાંતિથી ચૂપચાપ ઊભી રહીશ બસ રાશિ આ બધી જ ચર્ચા આપણે થઈ ગઈ છે ને પ્રશ્ન બોલવાનો નથી પ્રશ્ન તારી ટેવોનો છે તારી બોલવાની ઊભા રહેવાની અને વાત કરવાની આ બધી સ્ટાઇલ સાવ દેશી છે અને વિચિત્ર પણ મારી પાર્ટીમાં આવેલા ગેસ્ટ તને જોઈને કોઈ કાર્ટૂન ને જોઈ લીધું હોય ને એમ હસશે મારે તારા કારણે નીચું નથી જોવું છેલ્લી વાર મારો વિશ્વાસ કરો ને તમારે નીચું જોવું પડે એવું હું કંઈ જ કામ નહીં કરું એમ ચાલ મારી સાથે પણ ક્યાં લઈ જાઉં છો મેં તો રાશિ માટે બ્રેડ અને જામ લઈ આવો અને સાથે સાથે ફોક નાઇફ અને સ્પૂન પણ વાહ સર મને ગમ્યું કે આજે તમે રાશિ મેડમને હાથેથી બ્રેડ પર જામ લગાવીને ખવડાવવાના છો જેટલું કહ્યું છે ને એટલું કર આ બધું શું મંગાવ્યું તમે નાસ્તો તારી માટે પણ મેં તો સવારે જ નાસ્તો કર્યો હતો અને અત્યારે મને ભૂખ પણ નથી ભૂખ લાગી જશે અત્યારે તો અહીંયા બેસ
હવે તમે મને કહેશો કે મને પરાણે અહીંયા કેમ બેસાડી રાખી છે? મિત્તો, આવી ગયો છે. હવે આને ખા. કેમ? અત્યારે તું આ ખાઈશ ને તો જ હું તને પાર્ટીમાં લઈ જઈશ. ઓહ, બસ આટલી નાની વાત? આ તો હું હમણાં 5 મિનિટમાં ખાઈ જઈશ. પણ તારે આને હાથ લગાવ્યા વગર ખાવાનું છે. મને કેમ વિચાર ના આવ્યો કે આ આટલી આસાનીથી માને એમાં તો નથી. પણ તારે આને હાથ લગાવ્યા વગર ખાવાનું છે. સમજી ગયા ને? This is the reason કે હું તને પાર્ટીમાં નથી લઈ જતો. સુબ સરે આ શું કર્યું? કઈ સમજાયું જ નહીં. ખાવાની અસલી મજા તો હાથથી ખાવામાં જ આવે. કયો ડ્રેસ પહેરીશ પાર્ટીમાં હું? ઓહો, તું ઘરે જાય છે? તો કોણે કહ્યું? હા, તો મને લાગ્યું આ બધા કપડાં જોઈને. આટલા બધા કપડાં અહીંયા આવી ગયા છે ને, એટલે હવે હું અહીંયાથી નથી જવાની. ઓ હેલો, આ બધા કપડાં કઈ તારી અહીંયા રહેવાની પરમિશન નથી? ઓકે. ઓ હેલો, મારે અહીંયા રહેવા માટે તારી પરમિશનની જરૂર નથી. ઓકે, આ બધા કપડાં મેં એટલા માટે કાઢ્યા કારણ કે હું પાર્ટીમાં જવાની છું. અને તને પાર્ટીનું ઇન્વિટેશન કોણે આપ્યું? અરે, ઘરના લોકોને ઇન્વિટેશન ના હોય. હું મહેમાન થોડી છું, હું તો હકથી જવાની. આફ્ટર ઓલ, કંપનીની માલકીનની સગી બેન છું. બટ I don't think so કે તને રાશિની બેન તરીકે ત્યાં એન્ટ્રી મળે. તું એક કામ કરી શકે, રાશિની અસિસ્ટન્ટ બનીને જજે. માઇન્ડ યોર લેંગ્વેજ નિશા. ધીરે, આ રૂમ મારો છે અને અહીંયા ફક્ત હું જ અવાજ ઊંચો કરી શકું. આમ પણ રાશિને બધા ગિફ્ટ્સ એન્ડ ફ્લાવર્સ આપશે તો એ બધું પકડવા માટે કોઈક માણસ તો જોઈશે જ ને? તું તારી બેનની આટલી પણ હેલ્પ નહીં કરે. નિશા, તારા આ બધા ટોનથી હવે મને કોઈ જ ફરક નથી પડવાનો. તારે જે બોલવું હોય તું બોલ, પણ હું પાર્ટીમાં તો જવાની છું. યા રાઈટ. આમ પણ ફરક તો એને પડે જેની ઇજ્જત હોય. તું તો છે જ નાકકટ્ટી, જે નાક કપાવીને આમ બીજાના ઘરમાં રહી શકે. અને મારી વાતોથી તો કંઈ જ ફરક ના પડે. અમુક લોકોને પોતાના સમાન કરતા બીજાના રૂપિયા વધારે વાલા હોય છે. આમ પણ આ બધા છેવટે તો ઘરના સંસ્કાર જ ને. જો
આપણા બેના ઝઘડામાં મારા ઘરને વચ્ચે નહીં લાવ. તું મારા ઘરમાં રહી શકે અને હું તારા ઘર વિશે બોલી પણ ના શકું. વાય? નોટ ફેર. તને શું પ્રોબ્લેમ છે હું પાર્ટીમાં જોવા રાખું? મને કંઈ જ વાંધો નથી, પણ તું અમારા બધા ક્લાયન્ટ સામે છે ને ઝાંખી પડીશ, એટલે તારે એકલા એકલા રહેવું પડશે. એની તું ચિંતા ના કરીશ, કારણ કે સેન્ટર ઓફ એટ્રેક્શન બનતા મને બહુ સારી રીતે આવડે છે. તમારા જેવા મોટા માણસનું મારી તરફ કેવી રીતે ધ્યાન ખેંચું એ મને સારી રીતે આવડે છે. મારી પાસે છે ને એક સરસ આઈડિયા છે. તો એક કામ કરજે, રાશિની બાજુમાં ઊભી રહેજે અને થોડી થોડી વારે રાશિનો પરસેવો લૂછતી રહેજે, એટલે બધા લોકોનું ધ્યાન તારી તરફ જ રહેશે. અને ભલું હશે ને તો તને બે ત્રણ આસિસ્ટન્ટના કોન્ટ્રાક્ટ પણ મળી જશે. નિશા, તું અત્યારે 2-3 કિલો ખાંડ ખાઈ જ લે, કારણ કે તારી જીભ પર છે ને થોડી મીઠાશ આવે. અત્યારે તારી જીભ પર કડવો લીમડો ઉગી ગયો છે, એટલે મારે તારી સાથે કોઈ જ વાત નથી કરી. તું તારું કામ કર અને મને મારું કામ કરવા. સારું, તું તારું કામ કર બસ. આ નિશાનું મારે કંઈક કરવું પડશે. બહુ ઘમંડ છે ને એને પૈસાનું, મારે એને પાઠ ભણાવવો જ પડશે. તમને મારો પ્રોબ્લેમ નથી લાગતો? ના. અચ્છા, તો મારે શું કરવાનું? મમ્મીનું માનવાનું કે એમનું માનવાનું? મમ્મીનું માનીશ તો એ મારા પર ગુસ્સો કરશે, અને જો એમનું માનીશ તો મમ્મીનું મન દુઃખી થશે. શું કરું કઈ સમજ જ નથી પડી રહી, અને તમે એવું કહો છો કે આ પ્રોબ્લેમ નથી. આ તો નક્કી જ છે. જુઓ, સુપ સરે તમને કહી દીધું છે, એટલે ફાઇનલ જ છે. એમણે તમને કહ્યું કે પાર્ટીમાં નથી આવવાનું, એટલે તમને નથી જ લઈ જવાના. હવે તમે સુવર્ણા મેડમને જઈને કહી દો કે સુપ સરે મને પાર્ટીમાં આવવાની ના પાડી છે, એટલે પ્રોબ્લેમ સોલ્વ. ના ના, આવું ન કરાય. આને તો મમ્મી સામે એમની ચાડી ખાધી કહેવાય. જો હું આવું કરીશ તો મમ્મી અને એમના વચ્ચે પ્રોબ્લેમ થઈ જશે. હવે હું મારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એમને તો પ્રોબ્લેમમાં ન નાખી શકું ને. જો આવું ના કરી શકાય તો બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. નીતુભાઈ, તમે જ મને કોઈક સારો આઈડિયા આપો ને. હવે હું શું આઈડિયા આપું? મને તો આમાં કંઈ જ સમજણ નથી પડતી. તો હવે શું કરીશું? એક બાજુ એ અને એક બાજુ મમ્મી. કેવો ધર્મ સંકટ છે, કહી પણ નથી શકતી અને સહી પણ નથી શકતી. હવે શું થશે કાલે? મારે દીદીને જ પૂછવું પડશે. દીદી મને આનું કંઈક સરસ સોલ્યુશન આપશે. શુભને ડિસિપ્લિન અને ચોખ્ખાઈ બહુ જ પસંદ છે.
રૂમ માં આમ બધું અસ્તવ્યસ્ત જોશે એટલે રાશિ પર બહુ જ ગુસ્સે થશે, મજા આવશે. દેવાંશી, આ તો બાળક વેળા કેમ કરે છે? આવી નાની નાની રમતો નાના છોકરાઓ રમે. તારે તો એવા પાસા ફેંકવાના હોય કે જેનાથી દુશ્મન એક વાર હારે ને પછી ફરી વાર તારી સામે આવવાનું નામ પણ ના લે. રાશિને આ રીતે ફક્ત તું હેરાન કરી શકીશ. એને હરાવવી હશે તો મોટો પ્લાન કરવો પડશે. યસ, હું તમને પછી ફોન કરું છું. ઓકે, બાય. રાશિના કારણે કોઈ ના કોઈ હેરાનગતિ થતી જ હોય છે. આ કપડાં કઈ રીતે મૂક્યા છે? હજુ એનામાં ડિસિપ્લિન નથી આવ્યો. એ જો પાર્ટીમાં આવે તો આ જ રીતે બિહેવ કરીને મારી રેપ્યુટેશન ડાઉન કરે, અને મોમ કંઈ પણ કરીને રાશિને મોકલવા માંગે છે. મારે કોઈ પ્લાન બનાવવો પડશે જેથી રાશિ મારી સાથે ના આવે. પણ એવું તો શું કરું કે મોમ રાશિને મારી સાથે ના મોકલવા માટે માની જાય. રાશિ, રાશિ, બધા કપડા કેમ આ રીતે મૂક્યા છે? આ કોઈ રીત છે કપડા મૂકવાની? તો પાર્ટી વિશે શું વિચાર્યું છે? મને કોઈ શોખ નથી પાર્ટીમાં આવવાનો, પણ મમ્મી મને આટલો બધો આગ્રહ કરે છે એનું હું શું કરું? હવે જો હું પાર્ટીમાં નહીં જઉં ને તો મમ્મીને બહુ દુઃખ થશે. સારું, એક કામ કરજે, તું મારી સાથે જ આવજે, પણ રસ્તામાં કારમાંથી ઉતરી જજે. આ બરાબર છે, હવે આ જ પ્લાન રહેશે. રાશિ મારી સાથે તો આવશે પણ રસ્તામાં જ ઉતરી જશે. મમ્મીની ઈચ્છા પણ સચવાઈ જશે અને રાશિ પાર્ટીમાં પણ નહીં. જો રાશિ, હું છે ને બહુ જ ટેન્શનમાં છું, એટલે મહેરબાની કરીને ખોટું મારું મગજ નહીં બગાડ. પણ દીદી, હું ફસાઈ ગઈ છું, મને કંઈ જ સમજ નથી પડી રહી કે હું શું કરું. તું મને કંઈક સારો આઈડિયા આપને. એમાં શું આઈડિયા શોધે છે? પાર્ટીમાં જવું કે ના જવું એ નક્કી તો તારે જ કરવાનું છે. એક કામ કર, તું છે ને નાટક કર, તબિયત ખરાબ થઈ ગઈ છે ને એવું. તારી તબિયત ખરાબ થઈ જશે તો તને કોઈ ફોર્સ નહીં કરે. પણ મમ્મીને ખોટું નહીં લાગે? બીજાનું વિચારીશ તો તું હેરાન થશે. એમાં કોઈને ખોટું શું લાગે? જો તું બીમાર પડી જઈશ તો સુવર્ણા આંટી તને સામેથી જ પાર્ટીમાં જવાની ના પાડી દેશે, અને ઉપરથી તારે એમને સમજાવવા પણ નહીં પડે. પણ દીદી, આમાં તો આપણે મમ્મી સામે ખોટું બોલવું પડશે ને? એમાં શું ખોટું રાશિ? જો તારું ખોટું બોલવાથી બધું જ સચવાઈ જશે, શુભ ખુશ થઈ જશે, સુવર્ણા આંટીનું મન પણ સચવાઈ જશે અને તું પણ હેરાન નહીં થાય. પણ દીદી, હું મમ્મી આગળ જૂઠું નહીં બોલી શકું અને બોલવું પણ ન જોઈએ. શું થયું રાશિ? આંટી, કઈ નહીં, એક્ચ્યુઅલી આના પેટમાં દુખે છે ને, તો મેં કહ્યું કે થોડો આરામ કરી લે. રાશિ, તને પેટમાં દુખે છે? રાશિ બેટા, એવું હોય ને તો આપણે અત્યારે જ ડોક્ટરને બતાવી લઈએ. ના મમ્મી, ડોક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી. કેમ રાશિ, શું થયું? તું ડોક્ટર પાસે જવાની કેમ ના પાડે છે? આંટી, એને છે ને ઇન્જેક્શનથી બીક લાગે છે, એટલે ડોક્ટર પાસે જવાની ના પાડે છે. એ થોડી વાર આરામ કરશે એટલે એને સારું થઈ જશે. ઠીક છે, કઈ વાંધો નહીં, તું આરામ કર, હું તારા માટે અજમો લાવું છું, તને સારું લાગશે. દીદી, તું મમ્મી સામે આવી રીતે જૂઠું કેમ બોલી? આપણે જૂઠું બોલીએ એ એમને જરાય પસંદ નથી. જો રાશિ, મેં જે કર્યું છે તારા સારા માટે કર્યું છે. પણ દીદી, મેં એવું ક્યાં કહ્યું હતું કે તું એમની સામે જૂઠું બોલ?
મારે એમને સાચી વાત તો કરવી જ પડશે. એમની સામે ખોટું બોલીને હું નહીં રહી શકું. તું વધારે નહીં વિચાર, તું અત્યારે તારા રૂમમાં જા અને આરામ કર, એટલે એ લોકોને છે ને લાગે કે તને ખરેખર પેટમાં દુખે છે.